હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી મોરૈયાની ફરાળી ખીર કેવી રીતે બનાવવી એ જોઈશું. આ ખીરને તમે ઉપવાસમાં બનાવીને ફરાળી પૂરી કે ફરાળી ભાખરી સાથે ખાઈ શકો છો, કાં તો પછી તમે એને એમને પણ ખાશો તો પણ એ ટેસ્ટી જ લાગશે. જો તમે આ રીતે ઉપવાસમાં ક્યારેય આ ખીર ના બનાવી હોય તો એક વખત આ મેઝરમેન્ટ્સને ફોલો કરીને તમે આને ચોક્કસ બનાવજો. ઘરમાં દરેકને એ ખૂબ જ પસંદ આવશે. આ ખીર બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો, ફક્ત 10-15 જ મિનિટમાં આ ખીર બની જાય છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો ગેસ ઉપર મેં એક પેનમાં 2 કપ એટલે કે 500 ml જેટલું ફૂલ ફેટ મલાઈવાળું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે એક ઉભરો આવવા દઈએ. દૂધમાં 2-3 ઉભરા આવી ગયા છે. ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી હતી, તો આ રીતે દૂધ થોડું કુકળી જાય એ પછી આપણે એની અંદર પલાળેલો મોરૈયો ઉમેરી દઈશું. મોરૈયાને ઘણા લોકો બગર પણ કહે છે અને સામાના ચોખા પણ કરે છે. તો 2 મોટી ચમચી એટલે કે જે મેઝરિંગ સ્પૂન આવે છે એના 2 ટેબલ સ્પૂન ભરીને મોરૈયો લઈને બરાબર ધોઈને એને મેં 1/2 કલાક પહેલાં પલાળી દીધો હતો. એ પછી મેં એનું બધું જ પાણી નિતારીને અત્યારે દૂધમાં ઉમેરી દીધો છે. મોરૈયો એટલે કે સામાના ચોખા તમે દરેક જણે જોયા જ હશે, આ રીતનું આવે છે. અને ઉપવાસમાં આપણે નોર્મલી આમાંથી ખીચડી બનાવીએ જ છે. તો હવે મોરૈયો નાખ્યા પછી આપણે તરત જ એને મિક્સ કરી લેવાનું છે જેથી એ નીચે બેસીને તળિયામાં ચોંટી ના જાય. અને હવે આપણે એને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી મોરૈયો એકદમ સરસ રીતે ફૂલી ના જાય. તો વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે જેથી એ તળિયામાં ચોંટી ના જાય. તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર 10-12 કેસરના તાતણા પણ નાખી દઈશું જેથી કેસર પણ એનો એકદમ સરસ રંગ છોડી દે. તો હવે ધીમા તાપે આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહીને કૂક થવા દઈએ. છથી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી જે ખીર છે એકદમ સરસ ગાઢી થઈ ગઈ છે અને આપણે જે મોરૈયો ઉમેર્યો હતો એ પણ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, કાચ જેવો થઈ ગયો છે અને સરસ ફૂલી પણ ગયો છે. જો આ રીતે તમે એને ચેક કરીને જોશો તો એકદમ સરસ આ રીતે મેશ થઈ જવો જોઈએ. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર ઉમેરીશું 2-2.5 મોટી ચમચી એટલે કે 2-2.5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને થોડાક આપણે મિક્સ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું જેમાં કાજુ બદામ અને પિસ્તા છે. ખાંડ તમારે તમારા સ્વાદ મુજબ આમાં ઉમેરવાની છે. 1/2 ચમચી મેં એમાં ઇલાયચી પાવડર ઉમેર્યો છે. હવે બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે એને હજી કૂક કરીશું, કારણ કે ખાંડ ઉમેરી છે તો એનું પણ થોડુંક પાણી નીકળશે. 2 મિનિટ પછી આપણી મોરૈયાની ખીર બનીને તૈયાર છે. તો ગેસ બંધ કરીને આપણે સહેજ ઠંડી થાય એટલે એને સર્વ કરી લઈશું. સહેજ ઠંડી થયા પછી તમે જોઈ શકો છો કે ખીર આપણી પહેલાં કરતાં થોડી વધારે ગાઢી થઈ ગઈ છે. તમે ચાહો તો એને ફ્રીજમાં રાખીને ઠંડી કરીને પણ ખાઈ શકો છો કે પછી ગરમા ગરમ પૂરી સાથે પણ ખાઈ શકો છો. આ ખીર બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોરૈયો બરાબર ફૂલી જાય પછી જ એમાં ખાંડ ઉમેરવી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ ખીરને મેં બદામ પિસ્તા અને કેસરના તાતણાથી ગાર્નિશ કરી લીધી છે. જો તમને મારી આજની આ મોરૈયાની ખીરની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે 2 આઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.